મિત્રો આકાશી નજારો સૌને જોવા ગમે છે આકાશમાં અણગણ્ય તારા ચંદ્ર ગ્રહો લઘુગ્રહો ઉલ્કાપિંડ જેવા અવકાશી પદાર્થો આકાશમાં તરતા હોય છે એવા અવકાશી પદાર્થો ક્યારેક ધરતી પર પણ પડતા હોય છે જેને આપણે સામાન્ય રીતે ઉલ્કાપિંડ કહેતા હોઈએ છીએ આવો જ એક ઉલ્કાપિંડ ધરતી તરફ આવી રહ્યો છે જે ચોવીસ જૂને ધરતીની નજીકથી પસાર થશે માત્ર બે દિવસ પછી ધરતીની નજીકથી એક ખૂબ જ મોટો ઉલ્કાપીન એસ્ટેરોય પસાર થશે આ એસ્ટેરોય દિલ્હીમાં સ્થિત કુતુબ મિનારથી ચાર ગણો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો છે જૂનમાં ધરતીની નજીકથી પસાર થનારો આ ત્રીજો એસ્ટેરોય છે આ પહેલાં છ અને આઠ જૂને ધરતીની નજીકથી એસ્ટેરોય પસાર થયા હતા આ એસ્ટેરોયનું નામ બે હજાર દસ એન વાય પાસઠ એન વાય સિક્સ ફાઈવ છે તે એક હજાર સત્તર ફૂટ લાંબો છે એટલે કે સ્ટેચ્યુ ઓફ લિબિટીથી ત્રણ ગણો અને કુતુબ મિનારથી ચાર ગણો છે સ્ટેચ્યુ ઓફ લિબિટી ત્રણસો અને દસ ફૂટ છે અને મિનાર બસો અને ચાલીસ ફૂટ ઊંચો છે મિત્રો આ એસ્ટેરોય છ્યાલીસ હજાર ચારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે આ એસ્ટરોય ચોવીસ ના રોજ બપોરે લાખ કિલોમીટર દૂર થશે નાસાના વૈજ્ઞાનિકોએ બધા જ એસ્ટરોય ધરતી માટે જોખમી માને છે જે ધરતીથી પંચોતેર કિલોમીટરના અંતરથી પસાર થાય છે એ ખૂબ ઝડપથી પસાર થતા ખગોળીય પિંડને નિયર અને અર્થ ઓબ્જેક્ટ એનઈઓ કહેવાય છે મિત્રો આ ધરતી માટે ખૂબ જ મોટું નુકસાનકારક બની શકે છે તેનું નામ બે હજાર બેમાં એન એન ફોર હતું ત્યારબાદ આઠ જૂને એસ્ટેરોય બે હજાર તેર ગુણ્યા બાવીસ ધરતીની નજીકથી પસાર થયો હતો તેની ગતિ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની હતી તે ધરતીથી લગભગ ત્રીસ હજાર લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર તેરમાં ચેલામ્બિક્સ એસ્ટોરોય રશિયામાં પડ્યો હતો તેના પડવાથી એક હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને હજારો ઘરોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા